સુરત શહેર સંસ્કૃતિ રક્ષા સમિતિ દ્વારા ઠંડીની ઋતુમાં એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. રાત્રિની સમિતિએ ગત રાત્રિએ 10 કલાકે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓને ગરમ બ્લેન્કેટનું વિતરણ પણ કરાયું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના સભ્યોએ સોમવારે રાત્રે સુરત શહેરના વિવિધ વિસ્તારો પૈકી ઉધના દરવાજા, ઉધના 3 રસ્તા, ઉધના બસ ડેપો, સોશિયો સર્કલ, સિવિલ હોસ્પિટલ, નવજીવન સર્કલ વિસ્તારોમાં ભિક્ષુકો તથા શ્રમજીવીઓને વિનામૂલ્યે 200 બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના ટ્રસ્ટી જયેશ મહાજનના આર્થિક સહયોગથી કાતિલ ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યમાં સેવા આપવા સંસ્થાના 30થી વધુ યુવાઓ સેવા આપવા જોડાયા હતા. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક આશીષ સૂર્યવંશી તથા તેમની સાથે સાંસ્કૃતિક રક્ષા સમિતિના સુરત શહેર અધ્યક્ષ કૃણાલ સૂર્યવંશી, હરેશભાઈ પાટીલ, પવન મહાજન, પિયુષ રાણા, જયવદન રાણા, આશીષ અલકરી, જ્ઞાનેશ્વર પાટીલ, રાહુલ પાટીલ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કૃણાલ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિના એક આગેવાન છું. ગઈકાલે રાત્રે અમારી સંસ્થા દ્વારા રોડ પર જે ઠંડીમાં જે રોડ રસ્તાઓ પર જે ભિક્ષુકો તથા શ્રમજીવો આરામ કરે છે તેવા ભિક્ષુકો અને શ્રમજીવોને અમારી સંસ્થા તરફથી 200થી વધુ બ્લેન્કેટો વિતરણ કરવામાં આવ્યા. સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ બ્લેન્કેટોનું વિતરણ કરવામાં આવેલું હતું. ઉધના દરવાજા, ઉધના 3 રસ્તા, ભેસ્તાન 4 રસ્તા, સુરત સિવિલ હોસ્પિટલ, સોશિયો સર્કલ, નવજીવન સર્કલ જેવા અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ભિક્ષુકો તથા શ્રમજીવો ખુલ્લા રસ્તામાં જે આ કરકરાત ઠંડીમાં જે કાતિલ ઠંડી એમના શહેરમાં 13 ડિગ્રીથી પણ નીચે ટેમ્પરેચર ઉતરી રહ્યું છે તેવી કાતિલ ઠંડીમાં જે રસ્તાઓ પર સૂવે છે તેવા લોકોને અમારી સંસ્થા તરફથી બ્લેન્કેટ વિતરણ કરવામાં આવેલું હતું. અને આ કાર્યમાં અમારી સંસ્થાના 30થી વધુ યુવાઓ જોડાયા હતા અને અમારા સંસ્થાના ટ્રસ્ટી આગેવાન જયેશભાઈ મહાજનના આર્થિક સહયોગથી આ કાર્ય સંપન્ન કરવામાં આવેલું હતું. બ્લેન્કેટ અમે ગઈકાલે રાત્રે પરિસ્થિતિને નિહાળીને જે શહેરનું લઘુત્તમ ટેમ્પરેચર 13 ડિગ્રીથી નીચે ગયું એના અનુરૂપ અમે 200થી વધુ બ્લેન્કેટ ગઈકાલે વિતરણ કર્યું અને અમે આવનારા દિવસોમાં સ્વેટર તથા બ્લેન્કેટ વિતરણ કરવાનો કાર્યક્રમ તુક જ થોડા દિવસોમાં અમારી સંસ્થા તરફથી નક્કી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.